વિષમપોષી પોષણ. મિત્રો, વિષમપોષી પોષણ એવું પોષણ છે કે જેમાં જે સજીવો છે એ પોતાનો ખોરાક જાતે બનાવતા નથી, પરંતુ બીજા સજીવો પર આધારિત હોય છે. એટલે કે અમુક સજીવો ખોરાક માટે જો બીજા સજીવો ઉપર આધાર રાખતા હોય તો એમાં જે પોષણ જોવા મળે છે એમાં એને આપણે વિષમપોષી પોષણ કહીએ છીએ. જેમ કે મિત્રો, ગાય છે. ગાય શું ખાય? ગાય ઘાસ ખાય. એટલે ગાય એવું પ્રાણી છે કે ખોરાક માટે બીજી વનસ્પતિ ઉપર આધારિત છે. એ જ રીતે મિત્રો, જે વાઘ છે એ વાઘ કોને ખાય? હરણને. એટલે વાઘ પણ બીજા પ્રાણી ઉપર આધારિત છે. એટલે આ વિષમપોષી પોષણ ધરાવે છે એવું કહેવાય. મિત્રો, ગાય અને વાઘ જ નહીં, આપણી આજુબાજુ જેટલા પણ પ્રાણીઓ રહે છે એમાંથી મોટા ભાગના જે પ્રાણીઓ છે એ વિષમપોષી પોષણ ધરાવે છે. એટલે કોઈને કોઈ બીજા સજીવ પર આધારિત હોય છે. એમાં આપણે વાત કરીએ છીએ તો જે શાકાહારી પ્રાણીઓ છે એ શાકાહારી પ્રાણીઓ વનસ્પતિ ઉપર આધારિત હોય છે. જે માંસાહારી પ્રાણીઓ હોય છે એ બીજા પ્રાણીઓ ઉપર આધારિત કે બીજા સજીવ ઉપર આધારિત હોય છે. પણ ટૂંકમાં એ વિષમપોષી પોષણ ધરાવે છે. મિત્રો, અમુક એવા પણ સજીવો છે કે જે આ બધાથી અલગ પ્રકારનું પોષણ ધરાવે છે. એ સજીવો શું કરે છે? તો એ ખોરાકને પછી ગ્રહણ કરે છે, પહેલાં શરીરની બહાર જ એનું પાચન કરી દે છે. જેમ કે મિત્રો, તમે જુઓ, બ્રેડ મોલ્ડ એ ફૂગ છે. યીસ્ટ, મશરૂમ આ ફૂગોના પ્રકાર છે. આ ફૂગ શું કરે છે કે એ જે શરીર છે એનું, એ શરીરની બહાર જ પહેલાં ખોરાકનું વિઘટન કરી દે છે. અને વિઘટન થઈ જાય એટલે કે પાચન થઈ જાય પછી જ એ ખોરાક ગ્રહણ કરે છે. ફૂગમાં આ રીતે પોષણ એ લોકો લે છે. આ પ્રકારના પોષણને આપણે મૂર્તોપજીવી પોષણ પણ કહીએ છીએ. પણ મિત્રો, બાકીના જે પ્રાણીઓ છે એ મોટાભાગે શું કરતા હોય છે? તો પહેલાં ખોરાકને ગ્રહણ કરે છે, પેટની અંદર જાય છે, એનું પાચન થાય છે, અને પાચન થયા પછી પોષણ મળે છે. પણ આ ફૂગની અંદર એનાથી ઉલટું છે, એ પહેલાં પાચન કરી દે છે પછી એ ખોરાકનું ગ્રહણ કરે છે. મિત્રો, અમુક પરોપજીવી પણ વનસ્પતિઓ અને પ્રાણીઓ આપણી આસપાસ જોવા મળે છે. જેમ કે અમરવેલ, આ ઉપરાંત ઓર્કિડ, ઊંધઈ, જૂ, જળો, પટ્ટીકૃમિ, આમાંથી જે અમરવેલ અને ઓર્કિડ છે એ વનસ્પતિ છે. આ એવી વનસ્પતિ છે કે બીજી વનસ્પતિ ઉપર આધારિત છે. પણ મિત્રો, યાદ રાખજો, આ એવી વનસ્પતિઓ છે કે જે બીજી વનસ્પતિમાંથી પોષક તત્વો ચૂસે છે, પણ એ બીજી વનસ્પતિનો નાશ કરતા નથી. એટલે કે બીજી વનસ્પતિ મરી જતી નથી, પણ તેમ છતાં એને પોષણ મળી રહે છે. આ ઉપરાંત મિત્રો, જૂ છે. ઘણા માણસો હોય છે એના માથામાં જૂ પડેલી હોય છે, તો જૂ લોહી પીને પણ જીવે છે. આમાં મિત્રો, જે ઊંધઈ છે, જૂ છે, જળો છે, પટ્ટીકૃમિ છે, એ સજીવો ઉપર આધારિત છે. એટલે એમાંથી પોષક તત્વો કે રુધિર એવું ચૂસી લે છે અને પોતે જીવંત રહે છે. પણ મિત્રો, આમાં પણ સામેવાળું જે પ્રાણી છે એ મરી જતું નથી, પણ આ લોકોને પોષણ મળી રહે છે. હવે મિત્રો, સજીવો પોષણ કેવી રીતે મેળવે છે? એમાં જુદા જુદા સજીવો જુદી જુદી રીતે પોષણ મેળવતા હોય છે. એમાં આપણે મુખ્ય આપણા સિલેબસમાં બે સજીવો છે, એક અમીબા અને એક મનુષ્ય. મનુષ્યનું જે પાચન તંત્ર છે એનો આપણે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરીશું. આ વિડીયોની અંદર જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અમીબામાં પાચન, એ આપણે જોવાનું છે. તો મિત્રો, સૌથી પહેલાં આપણે અમીબા વિશે થોડી માહિતી મેળવી લઈએ. આ છે અમીબા. અમીબા એ એકકોષી પ્રાણી છે. એનું જે શરીર છે એનો કોઈ આકાર નક્કી હોતો નથી, એ પોતાનો આકાર બદલી શકે છે. આ ઉપરાંત મિત્રો, આ જે અમીબા છે એની અંદર કોઈ પણ બીજા અંગો જોવા મળતા નથી. જેમ આપણે બહુકોષી પ્રાણીઓની અંદર બધી ગ્રંથિઓ આવેલી હોય છે, અંગો આવેલા હોય છે, એવું કોઈ જ ગ્રંથિ કે અંગિકાઓ આ જે અમીબા છે એમાં આવેલી હોતી નથી. આ ઉપરાંત મિત્રો, અમીબાની અંદર હરિતકણ જેવા કણો પણ આવેલા હોતા નથી કે જેથી કરીને આ પોતાનો ખોરાક જાતે બનાવી શકે. એટલે મિત્રો, આ શું કરે છે? આ વિષમપોષી પોષણ અપનાવે છે. એટલે બીજા જે સજીવ કે બીજી કોઈ વનસ્પતિ કે બીજો કોઈ ખોરાક હોય એના ઉપર આધારિત છે, કારણ કે પોતે પણ ખોરાક બનાવી શકતું નથી. હવે મિત્રો, અમીબાની અંદર જે પણ બધી જૈવિક ક્રિયાઓ થાય છે એ બધી જ જૈવિક ક્રિયાઓ એની સપાટી ઉપર થાય છે. એટલે કે અમીબાનું જે શરીર છે એની જે શરીરની સપાટી છે એના ઉપર જ બધી ક્રિયાઓ થાય છે. એ બહારથી વાયુની આપલે કરે તો પણ સપાટી ઉપરથી કરે છે, એ ખોરાક ગ્રહણ કરે તો પણ સપાટી ઉપરથી કરે છે, અને જે ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ કરવાનો હોય તો પણ એ પોતાની શરીરની સપાટીનો જ ઉપયોગ કરે છે. તો મિત્રો, ચાલો હવે અમીબાની અંદર પાચન કેવી રીતે થાય છે, એ ખોરાક કેવી રીતે મેળવે છે એ જાણી લઈએ. તો મિત્રો, યાદ રાખજો, અમીબાની અંદર જે પાચન થાય છે આપણે મુદ્દાસર જોઈશું અને તમે સમજવાનો પ્રયત્ન કરજો કે જે અમીબા છે એ અમીબાની અંદર સૌથી પહેલાં આંગળી જેવા પ્રવર્ધો પેદા થાય છે. એ જે આંગળી જેવા પ્રવર્ધો છે એ ખોરાક ગ્રહણ કરવાનું કામ કરે છે. એ શું કરે છે? તો સૌથી પહેલાં જો અમીબાની આસપાસ કોઈ ખોરાકનો કણ આવ્યો હોય તો એ જે પ્રવર્ધો છે એ એને ઘેરી લે છે.
મિત્રો, અહીંયા જે આંગળી જેવા પ્રવર્ધો ઉત્પન્ન થાય છે એને ખોટા પગ કે કૂટપાત પણ કહેવામાં આવે છે. હવે મિત્રો, જે ખોટા પગ કે પ્રવર્ધો છે એ જે ખોરાકનું કણ આવેલો છે એને ઘેરી લે છે અને એક રચના બનાવે છે જેને કહેવામાં આવે છે અન્નધાની. એ અન્નધાનીની અંદર ખોરાક પૂરાઈ જાય છે અને પછી એને એ શરીરમાં લઈ લે છે. હવે મિત્રો, જે કણ આવેલો છે એનું વિઘટન થઈ જાય છે. એ વિઘટન થાય એટલે એ ઓગળી જાય છે એમ કહ્યું તો જો પણ ચાલે. હવે જે કણ વિઘટન થઈ ગયો છે, ઓગળી ગયો છે, એ અમીબાના કોષરસની અંદર ભળી જાય છે એટલે એની અંદર મિશ્ર થઈ જાય છે. હા મિત્રો, અમીબા ખોટા પગ કે પ્રવર્ધો દ્વારા કોઈ ખોરાકનો કણ આવેલો હોય એને ઘેરી લે છે, એને ગ્રહણ કરી લે છે અને પછી એના કોષરસમાં ભેળવીને એનું વિઘટન કરી દે છે અને આ રીતે એ પોષણ મેળવે છે. મિત્રો, આ એની પોષણની જે ક્રિયા હતી એ હતી. આ ઉપરાંત મિત્રો, અમીબા જે ખોરાક લે છે અંતે નકામો કચરો પણ શરીરમાં એના પેદા થતો હશે. તો એ જે નકામો કચરો છે જેને આપણે ઉત્સર્ગ દ્રવ્ય કહીએ છીએ એ અમીબાની સપાટી ઉપરથી જ શરીરમાંથી બહાર નિકાલ પામે છે. મિત્રો, અમીબા તો એક કોષી પ્રાણી છે જે આ રીતે પોષણ પદ્ધતિ અપનાવે છે. પણ એક બીજું પ્રાણી છે, એક કોષી, જે છે પેરામિશિયમ. મિત્રો, પેરામિશિયમ છે એ આ પ્રકારે પોષણ પદ્ધતિ ધરાવતું નથી કારણ કે પેરામિશિયમની અંદર એક ચોક્કસ સ્થાન આવેલું હોય છે જેને આપણે મોં કહી શકીએ જેના દ્વારા એ ખોરાક ગ્રહણ કરી શકે છે. તો મિત્રો, આ હતું અમીબામાં પોષણ. આ ઉપરાંત આ વિડીયોની અંદર આપણે વિષમ પોષણ પદ્ધતિ વિશે પણ સમજ્યા. હવે નેક્સ્ટ વિડીયોની અંદર જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો હશે એ હશે મનુષ્યમાં પાચનતંત્ર. તો મિત્રો, એ વિડીયોને પણ જોવાનું ન ચૂકતા સાયન્સ ટેક ગુજરાતી સાથે જોડાયેલા રહેજો. તો મિત્રો, હવે જ્યારે આપણે મળીશું ત્યારે જોઈશું કે મનુષ્યમાં પાચન કેવી રીતે થાય છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. આ વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકોનનું બટન દબાવી દો જેથી અમારા જે લેટેસ્ટ વિડીયો બને એની અપડેટ તમને મળી રહે. તો મિત્રો, ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.